નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ, સુપ્રભાત. વાઇબ્રન્ટ ઇંગ્લિશના માધ્યમથી હું ભાવિન સર આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મિત્રો, આજનો આપણો લેક્ચર છે ગુજરાત બોર્ડ ધોરણ 10 અને તેનો બ્લેકબક વિભાગનો ત્રીજો યુનિટ. યુનિટનું નામ છે, આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, ધ સ્ટોરી ટાઈમ ગુજરાતી થાય વાર્તાનો સમય, વાર્તાની વેળા. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટની અંદર અલગ અલગ ચાર નવી નવી વાર્તાઓ આપેલી છે, ચાર નવી નવી સ્ટોરી આપેલી છે કે જેના એન્ડમાં, જેના અંતમાં આપને કંઈક સંદેશો મળે છે, કંઈક સારી એવી વાત જાણવા મળે છે. થોડી રમૂજી વાત દ્વારા, થોડી હસી મજાક સાથે અમુક વાર્તાઓ તમારી સાથે પ્રસ્તુત કરેલી છે. એ વાર્તાઓને સમજીએ, સાથે એના સારને પણ સમજવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ વાર્તા તરફ આગળ વધવાનો પ્રયત્ન કરીએ. આપ સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો, પ્રથમ વાર્તા એ આપણે આગળ વધારવા તરફ જઈએ. મિત્રો, આપણે દર વખત પાઠની જેમ જ અંગ્રેજી વાંચન કરશું, સાથે સાથે એનું ગુજરાતી પણ સમજતા જશું. મિત્રો, અહીંયા આપ જોઈ શકતા હશો કે એક નાનો એવો કૂતરો છે, એ કૂતરાના હાથમાં માઇક છે અને પાછળ એક બીજો મોટો કૂતરો છે. સ્ટોરીમાં આપણે આગળ વધીએ તો આગળ જતાં આપણને વિગતવાર ખબર પડશે કે આ સ્ટોરીમાં આ ચિત્રનું શું મહત્વ છે. મિત્રો, આ સ્ટોરી ઉપર પૂરતું ધ્યાન દેશો. અ સ્મોલ ટોકિંગ ડોગ વોઝ અ બિગ સક્સેસ વેન ઇટ કેમ ટુ અ થિયેટર. એક નાનો બોલતો કૂતરો એ ખૂબ જ સફળ થયો જ્યારે ઇટ કેમ ટુ અ થિયેટર, જ્યારે તે થિયેટર ઉપર, ફિલ્મ સિનેમા જગતમાં પોતે આવ્યો, થિયેટરમાં આવ્યો ત્યારે તે ખૂબ જ સફળ થયો. ઇટ ટોલ્ડ જોક્સ, તે થિયેટરમાં સ્ટેજ ઉપર ચડી અને જોક્સ કહેતો, નવા નવા રમૂજી વાતો કરતો, સેંગ સોંગ્સ, સારા સારા ગીતો ગાતો, એન્ડ ડીડ અ લોટ ઓફ અધર ફની આઇટમ્સ ઓન ધ સ્ટેજ. અને સ્ટેજ ઉપર બીજી ઘણી બધી રમૂજી વાતો એ પોતે સ્ટેજ ઉપર આવીને કરતો. આવી બધી વાતો કરવાથી નાનો એવો બોલતો કૂતરો છે એ ખૂબ જ સફળ થયો. બટ આગળ વધીએ આપણે, બટ વાઇલ ઇટ વોઝ અ સિંગિંગ અ સોંગ, જ્યારે આ કૂતરો એ એક વખત સ્ટેજ ઉપર ગીત ગાતો હતો ત્યારે અ બિગર કેમ ઇન ટુ ધ થિયેટર, એક મોટો કૂતરો છે એ થિયેટરમાં આવ્યો, સ્ટોપ્ડ, થિયેટરમાં આવી અને અટક્યો, ઊભો રહ્યો. લિસન્ડ ફોર અ ફ્યુ મોમેન્ટ્સ, થોડી વાર માટે જે નાનો કૂતરો સ્ટેજ ઉપર ગીત ગાતો હતો, રમૂજી વાર્તા કરતો હતો, એ જોયું, એ સાંભળ્યું. એન્ડ અને ધેન રેન અપ, અને ફટાફટ દોડીને જમ્પડ ઓન ધ ડોગ, સ્મોલ ટોકિંગ ડોગ, અને જે નાનો કૂતરો પોતે બોલતો હતો એની ઉપર કૂદીને પડ્યો, એની ઉપર કૂદીને પોતે પડ્યો. એન્ડ કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, અને એ નાના કૂતરાને પોતે ખેંચી તાણીને, ઢસડીને એ સ્ટેજમાંથી નીચે ઉતારી અને સ્ટેજની બહાર લઈ જવા માંડ્યો. કેરીડ ઇટ ઓફ ધ સ્ટેજ, ઓફ ધ સ્ટેજ એટલે સ્ટેજની બહાર લઈ જવા માંડ્યો. જસ્ટ એઝ ધ ટુ એનિમલ્સ વેર ડિસઅપિયરિંગ બિહાઇન્ડ ધ કર્ટેન્સ, જેવા આ બંને પ્રાણીઓ સ્ટેજમાં રહેલા પડદાની પાછળ જતા હતા, એટ ધ સાઈડ ઓફ ધ સ્ટેજ, સ્ટેજની બીજી બાજુએ. આપ જાણતા હશો કે સ્ટેજ છે એમાં કર્ટેન, મોટો પડદો હોય, અને પડદાની બાજુએ, પડદાની પાછળના ભાગમાં એ માણસો પોતે તૈયાર થતા હોય તે જગ્યા હોય. તો સ્ટેજમાંથી જેવો મોટો કૂતરો નાના કૂતરાને ઢસડીને પોતે લઈ જતો હતો, તે સમયે ધ સ્મોલ ટોકિંગ ડોગ સેડ, નાનો બોલતો કૂતરો બોલ્યો, આઈ એમ સોરી અબાઉટ ધીસ, આ જે કંઈ થઈ રહ્યું છે ને એના બદલ હું દિલગીર છું, એના બદલ હું તમારી પાસે માફી માંગું છું. એવરીબડી, દરેકને પોતે, જે ઓડિયન્સ બેઠા હતા, જે પ્રેક્ષકો બેઠા હતા, એ બધાને પોતે માફી માંગી અને પછી પોતે બોલ્યો, ધીસ ઇઝ માય મધર, આ જે મોટો કૂતરો છે ને એ મારી માતા છે, મારા મમ્મી છે. સી ડઝન્ટ વોન્ટ મી ટુ બી એન એક્ટર, હું એક્ટર બનું એવું મારા મમ્મી ક્યારેય ઈચ્છતા નથી, મારા મમ્મીની જરાય ઈચ્છા નથી કે હું એક એક્ટર બનું. સી વોન્ટ્સ મી ટુ બીકમ અ ડૉક્ટર, તેણી મને એક ડૉક્ટર બનાવવા માંગે છે, મારે
થિયેટર ઉપર સ્ટેજ ઉપર શો કરતો હોય એવો એક્ટર બનવું છે, પણ મારા મમ્મીને મને ડૉક્ટર બનાવવો છે, એટલે મારા મમ્મી એવું મને ક્યારેય ઈચ્છતા નથી કે હું સારો એવો કલાકાર બનું, સારો એવો એક્ટર બનું. એટલા માટે ખાર ઉતારી ગુસ્સે થઈ અને મારા મમ્મી મને સ્ટેજ ઉપરથી ઢસડીને નીચે લઈ જાય છે. આપ આ બાબતમાં ખોટું લગાડતા નહીં, હું દિલગીર છું આ બાબતથી. જોયું વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્ટોરી ઉપરથી આપણે જાણતા હશો કે સરસ મજાનું આપણે થોડા સમય પહેલાં એક પિક્ચર જોઈ ગયા હતા, થ્રી ઇડિયટ્સના પાઠની પિક્ચરની અંદર જ આપણે જોયું હતું કે બનવું હતું કંઈક અને બનાવવા માગતા હતા કંઈક. તો એ બધી બાબત દ્વારા આપણે જોયું અને જાણવાનો પ્રયત્ન કર્યો. સેમ આ એ સ્ટોરી છે કે જે સ્ટોરી દ્વારા આપ જોઈ શકતા હશો કે માતા પિતાની કંઈક અલગ બનાવવાની ઈચ્છા છે, જ્યારે દીકરાની પોતાની કંઈક અલગ ઈચ્છા છે. મારી આ પાઠના માધ્યમથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને એક નમ્ર અપીલ છે કે આપને શું બનવું છે એ આપ પોતે નક્કી કરજો. હા, મોટા વ્યક્તિ પાસે માતા પિતા પાસે સલાહ જરૂર લેજો, પણ અંતે એ આપના કેરિયરની, આપના ભવિષ્યની અને આપના સારા ઉજ્જવળ કારકિર્દીની પસંદગી તમે પોતે જાતે કરજો. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ સ્ટોરી, પ્રથમ વાર્તાને આપણે પૂરી કરી ત્યાર પછી બીજી વાર્તા તરફ આપણે આગળ વધીએ છીએ. બીજી વાર્તા જોઈએ આપણે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક સરસ મજાની તમને પિક્ચર આપેલું છે. એ પિક્ચર આપ જોઈ શકતા હશો કે પિક્ચરમાં બે અલગ અલગ વ્યક્તિઓ છે, એ પોતે પર્વત ચડતા હોય ને એવું કંઈક બતાવે છે. પહેલાં પિક્ચર જોઈ જુઓ, પછી મારો જે વિડીયો ઉતરે છે એ વિડીયોનો હું સ્ક્રીન ટેસ્ટ જગ્યાએ લઈ જાઉં છું, કારણ કે આપણે પાઠ સમજવાનો છે. તો આપ જોઈ શકતા હશો કે બે વ્યક્તિઓ છે એ પોતે પર્વતારોહણ કરે છે, પર્વત ચડે છે. કંઈ વાંધો નહીં, આગળ વધીએ. આપણે જોઈએ, આપણે મિસ્ટર જ્હોન વોઝ વેરી ફોન્ડ ઓફ ક્લાઇમ્બિંગ ઓન માઉન્ટેન્સ. મિસ્ટર જ્હોન છે એને પર્વતારોહણ કરવાનો, પર્વતો ચડવાનો ખૂબ જ શોખ હતો, ભારે શોખ હતો. સો તેથી વન યર હી વેન્ટ ટુ સ્વિટ્ઝરલેન્ડ ફોર હિઝ હોલિડેઝ. તેના રજાના દિવસો ગાળવા માટે, રજાનો સમય પસાર કરવા માટે તેઓ પોતે સ્વિટ્ઝરલેન્ડ ગયા. હી વોઝ ક્લાઇમ્બિંગ અ પીક, એટલે કે હિલ. તેઓ એ પોતે પર્વતનું એક શિખર ચડી રહ્યા હતા વિથ હિઝ ગાઈડ, એના માર્ગદર્શક સાથે, એના ભૂમિયા સાથે. એટલે કે ભૂમિયો ગાઈડ કોને કહેવાય? તો કે જે પર્વતનો જાણકાર છે, તે પર્વતના રસ્તાઓથી, એના પહાડી ઇલાકાથી, વિસ્તારથી જે પોતે જાણીતો હોય, જે પોતે માહિતગાર હોય, તેની સાથે મિસ્ટર જ્હોન પોતે પર્વતારોહણ કરતા હતા, પર્વત ચડતા હતા. ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. બી કેરફુલ હિયર, ધ ગાઈડ સેડ. થોડા પોતે પર્વત પહોંચ્યા ત્યાં તરત ગાઈડ બોલ્યો, માર્ગદર્શક બોલ્યો કે બી કેરફુલ હિયર, અહીંયા થોડું ધ્યાન રાખજો, અહીંયા થોડી કાળજી રાખજો. ધીઝ ઇઝ અ ડેન્જરસ પ્લેસ, આ ખૂબ જ ભયંકર જગ્યા છે, આ ખૂબ જ ખતરનાક જગ્યા છે. યુ કેન ઇઝીલી ફોલ, તમે અહીંથી સરળતાથી ગબડી પડશો. ગબડી પડશો ઇન ધ સેન્સ કે તમે નીચે પડી શકશો. જો આપનો પગ લપસ્યો પર્વત ઉપરથી, પર્વત ચડતા ચડતા જો આપનો પગ લપસ્યો તો આપ આસાનીથી એ નીચે પડી જશો. યુ વિલ ફોલ સ્ટ્રેટ એન્ડ ઇફ યુ ડૂ, અને જો તમે નીચે પડ્યા, જો તમે પડો છો, જો તમે નીચે જાઓ છો, તો યુ વિલ ફોલ સ્ટ્રેટ ડાઉન અ વેરી લોંગ વે. તમે ખૂબ જ ઊંડે ઊંડે સુધી એ નીચે ખાઈમાં ધકેલાઈ જશો. મિત્રો, ગાઈડે એને શું સલાહ કરી કે તમે અહીંયા ખૂબ ધ્યાન રાખજો, ખૂબ કાળજી રાખજો, અહીંયા તમે સરળતાથી ગબડી પડો છો કારણ કે ખતરનાક જગ્યા છે, અને જો તમે એ જગ્યા ઉપરથી નીચે પડ્યા તો આ જગ્યા ઉપરથી નીચે પડતા પડતા આપ ઊંડે ઊંડે સુધી ખાઈમાં વયા જશો. બટ બોલી અને તે પોતે પોતાની વાતને હજી વધુ આગળ વધારે છે. પણ કઈ રીતે? બટ કરીને બોલે છે, કન્ટિન્યુડ કામલી, એકદમ હળવા અવાજથી, એકદમ ધીમા અવાજથી પોતે બોલે છે. ઇફ યુ ડુ ફોલ હિયર, જો તમે અહીંથી નીચે જશો, જો તમે અહીંથી નીચે પડશો,
ડોન્ટ ફરગેટ ટુ લુક ટુ ધ રાઇટ. તમે મહેરબાની કરીને તમારી જમણી બાજુએ જોવાનું ભૂલતા નહીં. તમે મહેરબાની કરીને તમારી જમણી બાજુએ જોવાનું ભૂલતા નહીં. વાઇલ યુ આર ગોઈંગ ડાઉન, જ્યારે તમે નીચે જાઓ છો, જ્યારે તમે નીચે ગબડો છો, જ્યારે તમે નીચે પડો છો, તો પડતા પડતા પણ તમે તમારી જમણી બાજુએ જોવાનું અચૂકપણે ભૂલતા નહીં. ધીઝ ઇઝ અ ક્વાઇટ, ત્યાર પછી આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. ધીઝ ઇઝ અ ક્વાઇટ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટિફુલ વ્યૂ. ધેર, ત્યાં ખૂબ જ એક રોમાંચક જગ્યા છે, ત્યાં ખૂબ એક રોમાંચક આહલાદક દ્રશ્ય છે, જે દ્રશ્ય આપ જોવાનું અચૂકપણે ભૂલશો નહીં. મચ મોર બ્યુટિફુલ ધેન વન કેન સી, વન યુ કેન સી ફ્રોમ હિયર. તમે આ જે બ્યુટિફુલ સુંદર દ્રશ્ય છે જે તમે અહીંથી જોવો છો, એના કરતાં માનો કે તમે જો ગબડતા હશો અને તમે જોશો તો તમને વધુ આહલાદક લાગશે, વધુ સુંદર લાગશે. એટલે મહેરબાની કરીને માનો કે તમે ગબડો છો ત્યારે પણ, માનો કે તમે ગબડો છો ત્યારે પણ તમે તમારી આ બાજુએથી જમણી બાજુ જોવાનું જરાય ભૂલતા નહીં, કારણ કે આ ખૂબ જ રોમાંચક અને આહલાદક જગ્યા છે, એટલે તમે ત્યાં જોવાનું અચૂકપણે ભૂલશો નહીં. જોયું વિદ્યાર્થી મિત્રો, એક સાચો માર્ગદર્શક છે એ જ પોતે સાચી દિશા નક્કી કરી શકે છે. સાચો માર્ગદર્શક છે એટલા માટે પણ સરસ મજાની સૂચના આપી રમૂજી વાત દ્વારા એટલું કીધું કે તમે ગબડો તો ભલે ગબડો, પણ અહીંથી તમને જે નીચે સુંદર દ્રશ્ય દેખાય છે એ સુંદર દ્રશ્ય આના કરતાં પણ વધુ સુંદર છે. ક્યારે? જ્યારે તમે નીચે જઈને જોશો ત્યારે. એટલે મહેરબાની કરીને તમે જ્યારે નીચે પડો તો જમણી બાજુ જોવાનું ભૂલતા નહીં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, સરસ મજાની આપણે ત્રીજી સ્ટોરી ઉપર આગળ વધીએ. લાલ કુડ નોટ રીડ ઓર રાઇટ. એક લાલ નામનો કોઈ વ્યક્તિ છે, એ પોતે લખી કે વાંચી શકતો નહોતો. વન્સ હી રિસીવડ એ લેટર. એક વખત એને એક લેટર મળ્યો, એક લેટર એને એક પત્ર મળ્યો. હી રેન ટુ ધ ખાન્સ હાઉસ. તે ખાનના ઘરે ફટાફટ દોડતા દોડતા ગયો. વિથ ધ લેટર ઇન હિઝ હેન્ડ, તેના હાથમાં લેટર લઈ અને તે તરત ખાનના ઘરે પહોંચ્યો. ખાન વોઝ અ ક્લેવર મેન. ખાન ખૂબ જ હોશિયાર માણસ હતો. હી કુડ રીડ એન્ડ રાઇટ. ખાન છે એ લખી અને વાંચી બંને શકતો હતો, હોશિયાર માણસ હતો. તે પોતે લાલની જેમ નહોતો, ખાન લખી અને વાંચી પણ શકતો હતો. હી વોઝ સિટિંગ ઓન અ બેડ ઓન ધ કોર્ટયાર્ડ. એટલે કે પોતાના ઘરનું જે આંગણું છે એ આંગણામાં સરસ મજાનો ઢોલિયો ઢાળી, સરસ મજાનો ખાટલો ઢાળી અને ખાન છે એની ઉપર પોતે બિરાજમાન હતા, એની ઉપર પોતે બેઠા હતા. આ પહેલાં પ્રાસ્તાવિક વાત કરી સ્ટોરીની, હવે લાલ અને ખાન એ બંને ભાઈઓ પોતે જે વાત કરે છે એ વાતને આપણને આપેલી છે. લાલે કીધું, વિલ યુ રીડ આઉટ હિઝ લેટર ટુ મી પ્લીઝ. મહેરબાની કરી અને આ પત્ર તું મારા માટે વાંચી આપીશ. એવું લાલે કોને કીધું? તો કે ખાનને કીધું. એટલે ખાને કીધું, હુ ઇઝ ઇટ ફ્રોમ, તને આ પત્ર કોની પાસેથી મળ્યો છે? એટલે લાલ બોલ્યો, આઈ ડોન્ટ નો, મને ખ્યાલ નથી, મને ખબર નથી. ધ પોસ્ટમેન હેઝ જસ્ટ ગીવન ઇટ ટુ મી. પોસ્ટમેન છે એ મને હમણાં આ પત્ર મને હમણાં જ આપી ગયો. પ્લીઝ ઓપન ઇટ એન્ડ રીડ ઇટ. મહેરબાની કરી અને આ પત્ર તું ખોલ અને મારા માટે મને વાંચી આપ. ખાન ઓપન્ડ ધ લેટર એન્ડ રીડ આઉટ ટુ ઓર થ્રી લાઇન્સ. ખાને પત્ર ખોલ્યો, પરબીડીએમાંથી બહાર કાઢ્યો અને એ લેટરમાંથી બે અથવા ત્રણ લાઇન પોતે વાંચી અને તરત લાલ બોલ્યો, ઓ પ્લીઝ સ્ટોપ, પ્લીઝ સ્ટોપ, મહેરબાની કરીને ઉભા રહી જાઓ, ડોન્ટ રીડ ઇટ, આ તમે વાંચો માં. ઇટ ઇઝ અ સિક્રેટ ફ્રોમ માય ફ્રેન્ડ. મારા મિત્રએ આમાં મને ગુપ્ત વાત લખીને મોકલી છે, જો તમે વાંચશો તો તમને પણ સંભળાઈ જશે, તો એ ગુપ્ત વાત ગુપ્ત ન રહેતા જાહેર થઈ જશે. આઈ ડોન્ટ વોન્ટ એની વન ટુ રીડ ઇટ. મારી જરાય ઈચ્છા નથી કે આ વાત અન્ય ત્રીજો કોઈ વ્યક્તિ જાણે. મારો મિત્ર અને હું જાણીએ એ કાફી છે, ત્રીજો વ્યક્તિ કોઈ જાણે એ મને ઈચ્છા નથી. એટલે ખાને એવું કીધું, ડોન્ટ વરી લાલ, લાલ તો ચિંતા કરમ. આઈ પુટ માય ફિંગર્સ ઇન ટુ માય ઇયર. હું મારી બંને આંગળીઓ
મારા કાનની અંદર ખોસી દઉં છું, ધેન રીડ આઉટ યોર લેટર્સ ટુ યુ, અને મારા કાનની અંદર આંગળીઓ મેં ભરાવી દીધી છે અને હવે તારો પત્ર હું તને વાંચીને દઉં છું. યુ વિલ હિયર, તું સાંભળી શકીશ ધ વર્ડ્સ, મારા બોલાયેલા શબ્દ. એટલે ખાન એમ કહે છે કે મારા બોલાયેલા શબ્દ તું સાંભળી શકીશ, બટ આઈ વોન્ટ હિયર ધેમ, પણ એ શબ્દોને હું, એટલે કે ખાન, કારણ કે કાનમાં આંગળી ભરાવેલી છે એટલે હું સાંભળી નહીં શકું. લાલે કીધું ધેટ વોઝ ફાઇન, તે તો ખૂબ સારું કહેવાય, કંઈ વાંધો નહીં, સિગરેટ બાબત છે, તું એટલે કે ખાન તારા કાનની અંદર આંગળી ભરાવી દે, તું શબ્દો વાંચ, બરાબર, તું વાંચીશ મને સંભળાશે પણ તને સંભળાશે નહીં, એટલે મારી ગુપ્ત વાત ગુપ્ત વાત જ રહેશે. યુ આર અ વાઇસ મેન, તું તો બહુ શાણો માણસ છો. પાછો લાલ ઉપર જતા એને વખાણી કરે છે કે તું તો બહુ સમજુ છો, તું તો બહુ શાણો છો. પ્લીઝ પુટ યોર ફિંગર્સ ઇન ટુ યોર ઇયર્સ, મહેરબાની કરીને તારી બંને આંગળીઓ તારા કાનમાં ભરાવી દે, તારા કાનમાં ખોસી દે, એન્ડ રીડ આઉટ ધ લેટર્સ ટુ મી, અને મારા માટે તું મને પત્ર વાંચીને આપ, મારા માટે તું મને પત્ર વાંચીને આપ. જોયું વિદ્યાર્થી મિત્રો, રમૂજી વાત દ્વારા ત્રીજી પણ સરસ મજાની વાર્તા છે એ આપણી સમક્ષ રજૂ કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, ચોથી વાર્તા આપણને આપેલી છે એ આપણે આગળ વધારવાના પ્રયત્ન કરીએ. અ વોરિયર, વોરિયર એટલે વિદ્યાર્થી મિત્રો એક યોદ્ધો, એક સૈનિક, જે પોતે યુદ્ધ કરવા માટે, લડવા માટે જતો હોય તે સૈનિકની વાત કરેલી છે. અ વોરિયર કિલ્ડ હિઝ માસ્ટર, વોરિયરે એના માલિકનું ખૂન કરી નાખ્યું, એના માલિકને મારી નાખ્યું. હી રિપેન્ટેડ, એટલે કે ગુજરાતી તમને બાજુમાં જ આપેલું છે, તેને તરત જ પસ્તાવો થયો. હવે પોતાના માલિકને મારી નાખ્યો પણ પસ્તાવો તો પાછળથી એને તરત થયો. હી રિપેન્ટેડ ઇમિડિયેટલી, તરત જ પોતાના માલિકને માર્યા બાદ, એનું મર્ડર કર્યા બાદ એને પસ્તાવો થયો. બટ ડીડ વોઝ ડન, પણ જાણતા અજાણતા કૃત્ય તો થઈ ગયું, કાર્ય તો થઈ ગયું, માલિક તો મરી ગયા. એન્ડ હી ન્યૂ, અને તે વોરિયરને, તે સૈનિકને, યોદ્ધાને ખબર હતી કે ઇફ હી વોઝ કોટ, જો તે પકડાઈ જશે, હી વુડ બી પુટ ટુ ડેથ, તો તેને મૃત્યુની સજા કરવામાં આવશે, તેને મારી નાખવામાં આવશે. સો હી રેન અવે, તેથી તે યોદ્ધો ત્યાંથી ભાગી ગયો, ત્યાંથી દૂર વયો ગયો. હી રીચ્ડ અ રિમોટ વિલેજ, તે રિમોટ એટલે દૂરનું ગામ, તે રિમોટ એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ ટીવીના કે ટેપ રેકોર્ડરના રિમોટની વાત નથી કરતા, પણ રિમોટ એટલે બહુ જ દૂરનું ગામ. ધેટ વોઝ અ સેપરેટેડ, કે જે વિખૂટું પડી ગયું હતું ફ્રોમ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, સમગ્ર વિશ્વથી, બાય અ માઉન્ટેન, મોટા પર્વતને લીધે તે ગામ એ વિશ્વ કરતાં સાવ એટલે સાવ વિખૂટું પડી ગયું હતું, એવા એક દૂરના ગામડામાં જઈ અને આ યોદ્ધો પોતે પહોંચ્યો. ધ મર્ડરર ડિસાઇડેડ, ખૂનીએ નક્કી કર્યું, યોદ્ધાએ નક્કી કર્યું, ટુ રિપેન્ટ ફોર હિઝ સિન, કે તેના પાપનું પ્રાયશ્ચિત કરવું છે. કઈ રીતે? બાય સિંગલ હેન્ડલી કટિંગ અ રોડ, એકલા હાથે રોડ કરીને અહીંયા રોડ કાપીને એને પોતાના પાપનું પ્રાયશ્ચિત કરવું છે. કઈ રીતે? રોડ કાપીને, થ્રુ ધ માઉન્ટેન, આ પર્વતને કાપીને, એની ઉપરથી રોડ બનાવીને, ટુ કનેક્ટ ધ વિલેજ, વિલેજને જોડવું છે, વિલેજને એક જોઈન કરવું છે, જોડવું છે વિથ ધ રેસ્ટ ઓફ ધ વર્લ્ડ, જે વિશ્વથી વિખૂટું પડી ગયું છે એ ગામને ફરી પાછું વિશ્વ સમક્ષ જોડવું છે. કઈ રીતે વિદ્યાર્થી મિત્રો? સરળ ભાષામાં આનું ગુજરાતી હું તમને સમજાવું. આપે સરસ મજાની સ્ટોરી સાંભળેલી હશે, પેલો વ્યક્તિ જે પોતે પર્વતને કોતરી, પર્વતને પોતે કાપી, દશરથ માંઝીની સ્ટોરી આપણે જાણેલી હશે કે પર્વતને કાપીને એમાંથી રસ્તો પસાર કર્યો. સેમ આ એજ સ્ટોરી છે, પણ થોડી આપણને અલગ અંદાજમાં આપેલી છે કે પર્વતના બે ભાગમાંથી વચ્ચેથી રસ્તો પસાર કરી, વચ્ચેથી રસ્તો કરી અને ગામ જે વિખૂટું પડી ગયું હતું એ ગામને વિશ્વ સમક્ષ જોડવાનો એને એકલા હાથે રસ્તો કંડારવાનું નક્કી કર્યું. હી વર્કડ ફ્રોમ ડાઉન ટુ ડસ્ક, ડાઉન ટુ ડસ્કનું ગુજરાતી થાય મોર્નિંગ ટુ ઇવનિંગ, એટલે કે સવારથી સાંજ સુધી પોતે કાર્ય કરતો. એન્ડ ઇન ફોર યર્સ, અને ચાર જ વર્ષમાં વિદ્યાર્થી મિત્રો, હેડ મેડ હાફ વે ઇન ટુ ધ માઉન્ટેન,
અને પર્વતને અડધો કોતરીને અડધો રસ્તો બનાવી નાખ્યો હતો. વન મોર્નિંગ વેન હી વોઝ હાર્ડ એટ વર્ક ઇન ધ ટનલ, ટનલ એટલે બુગદો, જે નહેર હોય, નહેર હોય તે, પોતે બુગદાની અંદર, ટનલની અંદર પોતે કામ કરતો હતો, સખત મહેનત કરતો હતો. અ યંગ મેન કોલ્ડ આઉટ હિમ ટુ કમ આઉટ, એક યુવાન યોદ્ધો છે, એક યુવાન માણસ છે, એ પોતે આવ્યો અને આવી અને તેને તે ટનલમાંથી, તેને તે બોગદામાંથી બહાર નીકળવાનું હુકમ કર્યું. હવે એ એ એ યુવાન વ્યક્તિ કોણ હતો વિદ્યાર્થી મિત્રો? હવે એનો પરિચય આપ્યો છે. હી વોઝ ધ સન ઓફ ધ મેન, તે માણસનો દીકરો હતો, હું વોઝ મર્ડર્ડ, કે જેનું ખૂન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, હું વોઝ મર્ડર્ડ, જેનું ખૂન કરવામાં આવ્યું હતું. પેસિવ વોઇસ, સાદા ભૂતકાળની વાક્ય રચના દ્વારા આપ જોઈ શકતા હશો કે વોઝવેર પ્લસ વિથરી આપેલું છે. વોઝવેર પ્લસ વિથરી એટલે શું થયું વિદ્યાર્થી મિત્રો? સાદા ભૂતકાળનું પેસિવ. તો જેનું ખૂન થયું હતું તેનો જ દીકરો એ પેલા યોદ્ધાને, પેલા સૈનિકને, કે જે ચાર ચાર પાંચ પાંચ વર્ષથી પોતે પર્વતને કાપી અને એકલા હાથે કોતરણી કામ કરી અને રસ્તો કરવાનું કામ જે કરી રહ્યો હતો, અને એક દિવસ સવારે ટનલની અંદર, બુગદાની અંદર જ્યારે પોતે સખત મહેનત કરતો હતો, ત્યારે એ મર્ડર જેનું થયું હતું તેનો દીકરો પોતે આવ્યો અને તેને એ બહાર નીકળવાનું હુકમ કર્યું. હી વોન્ટેડ રિવેન્જ, રિવેન્જ એટલે વેર વાળવું, બદલો લેવો. તે પોતે પોતાના પિતાના ખૂનનો બદલો લેવા માગતો હતો. પોતાના પિતાનું જે મર્ડર થયું એ મર્ડરનો પોતે બદલો લેવા માગતો હતો. બોલ્યો, પોતે બોલ્યો, આઈ ડિઝર્વ ટુ ડાય. પેલો સૈનિક છે એ સૈનિક પોતે બોલ્યો કે હું ચોક્કસપણે તમારા હાથે મરવાને લાયક જ છું, મારું મૃત્યુ તમારા હાથે થવું જ જોઈએ, કારણ કે મેં તમારા પિતાનું ખૂન કર્યું છે, તેથી મારું મૃત્યુ તમારે કરવું જ જોઈએ. સેડ ધ ફોર્મર વોરિયર, પેલો જે સૈનિક છે, પેલો જે યોદ્ધો છે, એને પોતે નમ્રતાપૂર્વક પેલા જેનું મૃત્યુ થયું છે તેના દીકરાને વિનંતીપૂર્વક વાત કરી કે મારું મૃત્યુ નક્કી જ છે અને લાયક પણ છે, થવું જ જોઈએ. કિલ મી બાય ઓલ મીન્સ, મને મારી જ નાખજો, મારું ખૂન જ કરી નાખજો, બટ વેઇટ, પણ રાહ જોવો, અન્ટિલ આઈ હેવ કમ્પ્લીટેડ ધીસ ટનલ, જ્યાં સુધી આ બોગદાનું કામ હું પૂરું ન કરી લઉં ત્યાં સુધી તમે એ રાહ જોવો, પછી ચોક્કસપણે તમે મને મારી નાખજો, તમે મારું ખૂન કરી નાખજો, કારણ કે તમારા પિતાના મૃત્યુ પછી મને ખૂબ જ પસ્તાવો થયો છે અને એ પાપનું પ્રાયશ્ચિત હું આ રીતે કરવા માગું છું કે આ એક ગામડું છે જેની આડે એક પર્વત છે, એ પર્વતથી, એ ગામડું વિશ્વથી વિખૂટું પડી ગયું છે, એ પર્વતને બરોબર વચ્ચેથી કાપી અને મારે એ ગામને વિશ્વ સમક્ષ જોડવું છે, એટલા માટે મહેરબાની કરી અને જ્યાં સુધી હું આ રસ્તાનું કરી લઉં ત્યાં સુધી તમે મને મારો નહીં, મારું કામ પતી જાય પછી તમે ચોક્કસપણે મને મારી નાખજો, મારું મૃત્યુ કરી નાખજો, હું સ્વેચ્છાએ તમારા હાથે મરવા માટે તૈયાર થઈ જઈશ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ અને છેલ્લે આપણને આ પાઠની સ્ટોરીનો એન્ડ આપેલો છે. ધ યંગ મેન અગ્રીડ ટુ વેઇટ, યુવાન છોકરો એ પોતે રાહ જોવા માટે તૈયાર થઈ ગયો. હી વોચ્ડ ફેસિનેટેડ, ગુજરાતી નહીં પણ એનો બીજો મતલબ આપેલો છે અમેઝ્ડ, એટલે આશ્ચર્યચકિત થઈને પેલો યુવાન છોકરો કે જેના પિતાનું મૃત્યુ થયું હતું તે આશ્ચર્યચકિત થઈ અને દિવસે ને દિવસે પોતે જોવા લાગ્યો. ડે આફ્ટર ડે ધ વોરિયર લેબર્ડ, જે પોતે સૈનિક છે એ ખૂબ જ સખત મહેનત કરતો હતો તે પોતે જોવા માંડ્યો. એટ ધ સીમિંગલી ઇમ્પોસિબલ ટાસ્ક, સીમિંગલી એટલે જાણીતી રીતે, દેખીતી રીતે જે અશક્ય કાર્ય લાગે છે, એવા અશક્ય કાર્યને શક્ય બનાવવા માટે પેલો યોદ્ધો દિવસને રાત, દિવસે ને દિવસે જે અખંડ મહેનત કરે છે, અખંડ મહેનત કરી અને પોતે ટનલ બનાવવાનું, રસ્તો બનાવવાનું કામ કરે છે એ પોતે જોતો રહ્યો. ધ યંગ મેન બિગેન ટુ ડેવલપ રિસ્પેક્ટ ફોર હિઝ એનિમીઝ ડિટર્મિનેશન, પોતાના દુશ્મનનો જે દ્રઢ નિશ્ચય હતો, કયો દ્રઢ નિશ્ચય? ગમે તે થાય મેં જે પાપ કર્યું છે એ પાપનું પ્રાયશ્ચિત કરવું છે,
આ વિખૂટા પડેલા ગામડાને મારે વિશ્વ સાથે જોડવું છે, પર્વતને કાપી, પર્વતની અંદર કોતરણી કામ કરી, રસ્તો કરી અને આ ગામડાને મારે વિશ્વ સમક્ષ જોડવું છે, એ અશક્ય કામ, એ અશક્ય દૃઢ નિશ્ચયથી હવે પેલો જે યુવાન વ્યક્તિ છે એને પણ પોતાના દુશ્મન પ્રત્યે રિસ્પેક્ટ એટલે માન જાગ્યું. ઇવેન્ચ્યુઅલી આખરે અંતે ઈ ફાઉન્ડ હિમસેલ્ફ હેલ્પિંગ ધ મેન. અંતે તે સૈનિકને હવે પોતે પણ મદદ કરવા લાગ્યો. કઈ રીતે? તો કે ડિગિંગ સાઈડ બાય સાઈડ, આજુબાજુ જે રસ્તાની આજુબાજુમાં જે જગ્યા હોય ત્યાં પણ ખાડા ખોદી, ત્યાં પણ કોતરણી કામ કરી, વિથ હિમ એન્ડ કેરીટ આઉટ ધ સ્ટોન્સ. પોતે મોટા મોટા પથ્થરો ઉંચકી, ધૂળ રેતી કાકરા માટી બધું ઉંચકી અને બહાર રાખી અને પેલા સૈનિકને હવે આ યુવાન છોકરો પણ પોતે મદદ કરવા લાગ્યો. યર્સ પાસ્ડ, વર્ષો પસાર થયા. એન્ડ ધેન વન ડે, પછી એક દિવસ, ટુ મેન બ્રોક થ્રુ ધ અધર સાઈડ. બંને બાળક, બંને માણસોએ, બંને પુરુષોએ એ પોતે બીજી બાજુએ પણ ખોદી કાઢ્યું, પર્વતની બીજી બાજુએ પણ ખોદી કાઢ્યું. અડધો રસ્તો તો 4 વર્ષમાં પૂરો કરી નાખ્યો હતો પણ હવે બંને ભેગા મળીને હવે બીજી બાજુ પણ ખોદી નાખી. ધ માઉન્ટેન વોઝ કંકર્ડ એટ લાસ્ટ. માઉન્ટેન એટલે કે પથ્થર, જે આખો પર્વત છે એ પર્વતની અંતે હાર થઈ, પર્વત પોતે ઝૂક્યો, પર્વત પોતે હવે હારી ગયો. એન્ડ સેન્ચુરીઝ ઓલ્ડ આઇસોલેશન, અને વર્ષોથી જે વિખૂટું પડેલું ગામડું, જે વિખૂટું પડેલું ગામડું છે એનો અંત આવ્યો. જે વર્ષોથી વિખૂટું પડેલું ગામડું હતું એ ગામડાનો, વિખૂટા પડેલા ગામડાનો અંત આવ્યો. એટલે કે હવે આ ગામડું એ વિશ્વ સમક્ષ કહેવાય કે જે પોતે વિશ્વ સમક્ષ જુદું નથી એ હવે વિશ્વ સાથે જોડાઈ ગયું. બીજા ગામના માણસોને અહીંયા હોય તો સરળતાથી આવી શકે કારણ કે રસ્તો તૈયાર થઈ ગયો હતો. જેવો રસ્તો પૂરો થઈ ગયો અને રસ્તો પસાર થઈ ગયો કે તરત જ પેલો સૈનિક એ જેનું મર્ડર થયું હતું એના દીકરા પાસે આવી અને બોલ્યો, નાવ આઈ એમ રેડી ટુ ડાઈ, હવે હું મરવા માટે તૈયાર છું. સેડ ધ વોરિયર, યુવાન યુવાન છોકરાને, યુવાન માણસને પેલા સૈનિકે, પેલા વોરિયરે કીધું કે નાવ આઈ એમ રેડી ટુ ડાઈ, હવે હું મરવા માટે તૈયાર છું. નીલિંગ બિફોર ધ યંગ મેન, પેલા યુવાન માણસની સામે ગોઠણીએ પડી, હાથ જોડી અને પોતે બોલ્યો કે નાવ આઈ એમ રેડી ટુ ડાઈ, હવે હું મરવા માટે તૈયાર છું. અને બોલ્યો, ક્લેવ માય હેડ ઇન ટુ ટુ, મારા માથાના બે કટકા કરી નાખ, મારા માથાના બે ભાગ કરી નાખ. ધ યંગ રેઇઝ્ડ હિઝ સ્વોર્ડ, પેલા યુવાન વ્યક્તિએ પોતાના હાથમાં તલવાર તો ઉગામી, સો ધેટ હિઝ ફાધર ડેથ કુડ બી એવેન્જ્ડ, કે જેથી તેના પિતાના મૃત્યુનો બદલો લઈ શકાય. પેલા યુવાન દીકરાએ પોતાના હાથમાં તલવાર તો ઉગામી કે જેથી કરીને પોતાના પિતાના મૃત્યુનો બદલો લઈ શકાય, બટ હી કુડ નોટ બ્રિંગ હિમસેલ્ફ ટુ ડૂ ઇટ, પણ તે પોતાની જાતને આવું કરવા માટે આગળ ન વધી શક્યો, તે પોતે આવું ન કરી શક્યો, પોતાના દુશ્મનનું માથું ન વાઢી શક્યો. સ્લોલી હી લોવર્ડ હિઝ સ્વોર્ડ, આખરે ધીમે ધીમે પોતે ઉગામેલી તલવાર હવે પોતે ધીમે ધીમે નીચે લઈ જાય છે અને પોતે બોલે છે, યુ આર અ મર્ડરર, તમે ખૂની છો, તમે હત્યારા છો. ઈ સે, બટ આઈ હેવ લર્ન્ટ મચ ફ્રોમ યુ ઇન ધીઝ લાસ્ટ ફ્યુ યર્સ, પણ થોડા પાછલા વર્ષોથી હું તમારી પાસેથી ઘણું બધું શીખ્યો છું. થોડા પાછલા વર્ષોથી હું તમારી સાથે રહ્યો, તમારી સાથે કામ કર્યું, જે અશક્ય લાગતું હતું એ અશક્ય કામને તમે દૃઢ નિશ્ચય દ્વારા શક્ય કરી બતાવ્યું. દૃઢ નિશ્ચય દ્વારા શક્ય કરી બતાવ્યું એટલું નહીં, પણ તમે વર્ષોથી વિખૂટું પડેલું જે ગામડું હતું એ ગામડાને તમે હવે વિશ્વ સમક્ષ જોડી દીધું. તો આટલા બધા વર્ષો હું તમારી સાથે રહ્યો એમાંથી મને તમારી પાસેથી ખૂબ શીખવા મળ્યું છે. હાઉ કેન આઈ કિલ માય ટીચર
હું મારા શિક્ષકને, હું મારા ગુરુને કે જેમની પાસેથી મને શીખવા મળ્યું છે, જેમની પાસેથી મને કંઈક જાણવા મળ્યું છે, એને હું કેમ મારી શકું, એને હું કેમ હત્યાની કરી શકું, એમ કરી અને પોતે પોતાની હથિયાર, પોતાની તલવાર છે એ તલવાર પોતે નીચે મૂકી દીધી. એન્ડ હી પુટ હિઝ સ્વોર્ડ બેક એન્ડ વોક્ડ અવે. તેણે પોતાની તલવાર છે એ મિયાનમાં પાછી મૂકી અને પોતે ત્યાંથી પસાર થઈ ગયો. પોતે ત્યાંથી પસાર થઈ ગયો. જોયું વિદ્યાર્થી મિત્રો, તમે જો કોઈ ખોટું કામ કરેલું હોય અને જો તમે ખોટું કામ કરી અને પોતાના પાપનો તમને પ્રાયશ્ચિત કરવાનો મોકો મળે અને તમે એ પ્રાયશ્ચિત દૃઢ નિશ્ચય સાથે, પૂરેપૂરી મક્કમતા સાથે, મનોબળ સાથે જો આપ કરવા માગતા હોય તો જેના પ્રત્યે આપ, જેનાથી આપ દુઃખી થયા છો અથવા જેનું આપ ખોટું કર્યું છે, જેનું આપે અહિત કર્યું છે, એ વ્યક્તિ પણ આપનું અહિત નહીં કરે પણ આપનું માન જાળવશે. હા, તમે તમારા કોઈપણ કાર્યથી દૃઢ નિશ્ચયી હોવા જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ સ્ટોરી અને દશરથ માનજીની જે સ્ટોરી છે એ સ્ટોરી ઉપરથી આપ એટલું તો અવશ્ય સમજી શક્યા હશો કે સપને ઉન્હી કે સચ હોતે હે, સપને ઉન્હી કે સચ હોતે હે, જિનકે સપનો મેં જાન હોતી હૈ. ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો, સપને ઉન્હી કે સચ હોતે હે, જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોસલો સે ઉડાન હોતી હૈ. જો તમે દૃઢ નિશ્ચય કરીને બેઠા હોય તો એ દૃઢ નિશ્ચય પણ આપ આપના સફળતા તરફ આગળ લઈ જશે. ખુદી કો કર બુલંદ ઇતના કી હર તકદીર સે પહેલે, ખુદ ખુદા તુમસે પૂછે બોલ બંદે તેરી રજા ક્યા હૈ. સરસ મજાની આ પાઠની સ્ટોરી દ્વારા આપણને ઘણી બધી વાત, ઘણી બધી માહિતીઓ છે એ જાણવાનો મોકો મળ્યો. વિદ્યાર્થી મિત્રો, વાઇબ્રન્ટ ઇંગ્લિશના માધ્યમથી નવા નવા વિડીયોઝ, નવા નવા પાઠ, નવી નવી બાબતો એ હું આપના સમક્ષ રેગ્યુલર મૂકતો રહીશ. એવા વચન સાથે હું ભાવિન સર આપ દરેક વિદ્યાર્થી મિત્રો પાસેથી અલવિદા અને રજા ચાહું છું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, કીપ ઇટ અપ એન્ડ થેન્ક યુ.